હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સમનાય ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. દેવ દિવાળી પૂરી એટલે હવે આપણું જે તહેવારો હતા બધા પૂરા થઈ ગયા. લગ્ન સિઝન ની શુભ શરૂઆત થઈ રહી છે. મુહૂર્ત ચાલુ થઈ રહ્યા છે. આવ્યો કે સારા એવા ધંધા રોજગાર બધાના ખુલે. અને આજે મારી પ્રોગ્રામ હતો મેળામાં જવાનો. એટલે મારો પ્રોગ્રામ એવો હતો કે રવિવારે અંબાજી જઈએ. અંબાજી પછી 5-6 વાગે મહેસાણા પહોંચ્યા ને એટલે સિદ્ધપુર તારીએ. બરાબર. અને સિદ્ધપુર મેળો પતા ને પછી ઘરે આવીએ. રુચિ તારા મમ્મી અને હેતની ઈચ્છા ક્યાંની છે? ચોટીલા જવાની. તો ભાઈ કાલે ચોટીલા નો પ્રોગ્રામ પેલો ચોટીલા કરે ગમે ત્યારે આપણો હુકમ થઈ જાય માનો. બરાબર. એટલે વળી સાંજે વળી જઈશું આપણે મેળામાં સિદ્ધપુર. આજુબાજુ ના હોય મળવા માંગતા હોય તો આવજો. સરસ માતા દર્શન બી કરીશું. શું બેટા, એ તો હોમવર્ક કરે બધું ના? એ તો તારો હોમવર્ક કરવા બેઠો છે. બરાબર. એનું ગુરુ કાર્ય જે ખરું એ સારી રીતે પૂરું કરી રહ્યું છે. બરાબર. કોઈ તકલીફ આવતી નથી. ખાલી અક્ષર નો પ્રોબ્લેમ છે ને, એમાં તો કોઈ ટેન્શન નહીં લેવાનું. જેટલું હાલ લખે છે એ લખવા દો. બરાબર. કારણ કે હાલ એને શું કહેવાય, ઘડિયા ખરા ને 1-3 કોઈક એના ઘડિયા એકદમ પાંખા આવડી ગયા છે વાંચતા લખતા બોલતા. એટલે કોઈ તકલીફ નથી. ધીરે ધીરે બધું સારી એવી મહેનત કરી રહ્યા છે. રુચિતા કરે છે, હેત કરે છે, એના ટ્યુશન વાળા બેન કરે છે. એટલે તકલીફ નથી આવતી. અને મહેસાણામાં રાત્રે ભૂકંપ આવ્યો હતો. અમને તો કોઈ ખબર નથી, બાકી બધા સમાચાર મળ્યા હતા. બરાબર. ગાયત્રીબેનનો મેસેજ આવ્યો હતો, મેસેજ મેં હમણાં સવારે જોયો. બરાબર. ભૂકંપ આવ્યો છે તમામ મહેમાણા. અમને કોઈ ખબર નહીં. અમારે રોજ ટ્રેનો આવતી હોય. બરાબર. લડતી હોય એટલે અમને એવો આઈડિયા રહેતો નથી. બરાબર. બાકી એવો અમને કોઈ એવો ખાસ અહેસાસ થયો નથી. બરાબર. જો થયો હોત તો સોસાયટી બધો હલ્લો થયો હોત કે ભૂકંપ આવ્યો, ભૂકંપ આવ્યો. બાકી આવ્યો હશે અમને જાણ નથી. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે મિક્સ સબ્જી બનાવી તમારી સાથે રેસીપી શેર કરું. ફુલેવર રીંગણ અને લીલા મરચાં અને ટામેટા 3-4 પરી તેલ નાખ્યું હતું. રહી નાખી, રહી ફૂટી ગઈ છે. લીલી ડુંગળી અને ટામેટા સાથે સાથે આપણે મસાલો પણ કરી દઈએ. હળદર, હિંગ, ગરમ મસાલો, ધાણા જીરો સ્વાદ અનુસાર મીઠું. ગઈકાલે રીંગણનો ઓળો એટલો ટેસ્ટી થયો છે. ગઈકાલે જે આપણે લસણ લાલ મરચાંની જે ચટણી બનાવી હતી એ ચટણી થોડીક નાખીશું. વિશાલને બહુ તીખું ખાવાનું નથી, આ બહુ સ્પાઇસી નથી, માધુરનું છે. અત્યારે આનામાં આપણે લાલ મરચું કે લીલું મરચું કશું નહીં નાખીએ. હવે આટલું નાખ્યા પછી વિશાલની સબ્જી કાઢી લઈશું. હવે આની અંદર રીંગણ અને ફુલેવર નાખી દઈશું. થોડી મેથીની ભાજી ગઈકાલે લાવી હતી એ પણ નાખીશું. અમે અત્યારે શિયાળામાં આ બધા શાક ખાવાની ખૂબ મજા આવતી હોય છે. શિયાળામાં ચોક્કસ રીંગણ ખાવા જોઈએ. ત્યાં સુધી ભાજી ધોઈ નાખીએ. એના અંદર આપણે થોડીક મેથીની ભાજી પણ નાખી દઈશું. સરસ બધું મિક્સ કરી લઈએ. શિયાળામાં આપણે સવારમાં ઉઠીએ છીએ ત્યારે આપણા બધા અંગ ખૂબ જકડાઈ જતા હોય છે. એટલે કુદરત પણ કેવું છે કે સિઝન સિઝનની બધી વસ્તુ આપણાને આપે છે.
અત્યારે શિયાળામાં જે મેથીની જરૂર હોય છે તો અત્યારે ભરપૂર મેથી આવે છે, એટલે ચોક્કસથી ખાવી જોઈએ. અને તમારા આજુબાજુના સેન્ટરમાં યોગા ચાલતા હોય તો ચોક્કસથી યોગા કરવા જો, અને ના ચાલતા હોય તો આપણે યુટ્યુબ પર પણ તમે સર્ચ કરશો તો તમને યોગાનું મળી જશે. એટલે ચોક્કસ શિયાળામાં યોગા કરજો. અમારી સબ્જી તમને કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસ શીખેજો. શું જુઓ છે હવે? હે, અરે કપડા બદલ્યા? કેટલા કપડા બદલ્યા બેટા તે? ધની કેક બેટા બર્થડે હોય ને ત્યારે લવાય કોઈ. તારા આજે બર્થડે થોડો છે? ના, બર્થડે નથી તારો. રોજ એને ડલ્લી ફરમાઈશું હોય, આ લાવો છે, આ ખાવું છે, આ પહેરવું છે. હે બેટા, તો એટલે નાની છે ને તો આટલી ફરમાઈશ કરે, મોટી થઈ તો કરે. શું જુએ? આપણે મેડામ જવાનું ને, મેડામાં હે ને? ચલો લ્યો, ચલો ચલો. પણ તૈયાર તો થા મેડમ જવા માટે. જો તૈયાર જ છે. સિદ્ધપુર જવાનું? સિદ્ધપુર? હા, પણ મેળા મેળો સિદ્ધપુરમાં છે. હા તો જમી તો લેવા દે, પછી સુઈ જવાનું, પછી સાંજે જવાનું બેટા. બતાવજો બાબુ, બાબુ બતાવજો નાનું નાનું. જબરું ટોપી પહેરાઈ નાનું. આજે મારી ડિશમાં આટલું પીરસવામાં આવેલું છે, ટેસ્ટ કરવા માટે હાથ દાળ મૂકજો. અમારા મને સ્પેશિયલ થોડું મોડું શાક બનાવ્યું છે, આમ તો ખવાશે, તીખું વાંધો નહીં આવે. હા ચલો, હવે એક્ઝેક્ટ 5 વાગ્યા છે અને અમે અત્યારે નીકળી રહ્યા છે સિદ્ધપુરના મેળે. અને આ જોડે આ લિપસ્ટિક લગાવી બેઠી છું. લગાવવાની એક તો આવું જ કરે છે ને. મેડમ બતાવીએ તમને આપવા. ચલો હવે અત્યારે પહોંચી ગયા છે સિદ્ધપુર. આ સિદ્ધપુર હાઈવે પર તારા બરાબર ટ્રાફિક જામ થઈ ગયો છે. હવે અહીંથી જાણું છું અંદર સિટીની ભાગમાં, ઓલ્ડ સિદ્ધપુરમાં. ચલો ભાઈ, ફાઇનલી આપણે પહોંચી ગયા છે સિદ્ધપુરના, સિદ્ધપુરની ગલીઓમાં. જે આ રીતનું જે ઘર જે છે ને, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એ સુપર જોવામાં આપણને મળી જતું હોય છે. અને હજુ બી અમુક લોકો અહીંયા આગળ રહેતા હોય છે. અને અહીંયા આગળ ઘણી બધી મૂવીની શૂટિંગ પણ થયેલું છે. ચલો ભાઈ, અત્યારે મેળામાં જે ચાલુ થયું કે નહીં તો મને ખબર નથી. અડધો કેટલું, અડધો 1 કિલોમીટર જો આ લોકોને ચલાવીને લાવ્યો છું, હજુ ખોવાઈ ગયા પાછળ જ છે, હજુ આવ્યા નહીં. અને હજુ ચાલવાનું છે, કરીબ 1 કિલોમીટર હજુ ચાલવાનું બાકી છે, અને પછી મેળો મેળ ના આવશે. ચલો ભાઈ, ફાઇનલી અત્યારે આપણા સિદ્ધપુરના મેળામાં પહોંચી ગયા છીએ. અહીંથી કેટલા વાગ્યા જુઓ, 45 થઈ છે. અને અહીંથી મેળાની શરૂઆત થઈ રહી છે. આજે જે જગ્યા છે ને આખી નદીનો પટ છે, અને નદીના પટ ઉપર મેળો થતો હોય છે. અને સવારે થી લઈને સાંજ સુધી જે ખરું, અહીંયા આગળ ઊંટ છે, પછી ઘોડા છે, એટલે અમુક પશુ પક્ષીઓને આ લોકો વેપારો થતા હોય છે મોટા પાયે. બધા દૂર દૂરથી આવતા હોય છે વેપાર કરવા માટે. એ પેલી બાજુ છે જે સામેની મને નજર દેખાય ને તમને, ત્યાં આગળ બહુ વેપાર થતા હોય છે. આ તે બધું જવાનું કંઈ મતલબ નથી. બસ અત્યારે આ મેળાનો જમાવટ કરી રહ્યા છીએ. જોયો સરસ મજાનું મોટું ચકડોળ છે, નાવડો છે. અમે અહીંયા આગળ નાવડી કહીએ છીએ, તમે શું એને કહો છો કોમેન્ટમાં કહેજો.
તો ફાઇનલી ભાઈ ઘણા વર્ષો બાદ આજે અમે મેડાની અંદર આ જે મોટો કુવો છે અમે જોવા માટે જઈ રહ્યા છે. મમ્મી ને રુચિ તો ઉપર પહોંચી ગયા છે, બરાબર. હું ઉપના થોડીવાર ઉપર જઈ રહ્યો છું અને ઉપરથી બહુ મસ્ત તમને વિડીયોનો શોર્ટ બતાવું. સામે જે એ નદી છે અને આ બાજુ જે તમને દેખાય છે એ સ્મશાન છે, મુક્તિધામ. હા બેટા જો કેટલી ઊંચી છે એ. હા બોલ. ફાઇનલી અડધો કલાક ઘરા જોઈને અત્યારે હવે આ લોકો ચાલુ કરી દે. મેં ઘણા વર્ષો પછી જોયો, ઘણા વર્ષો બાદ આજે મોતનો કુવો જોઈ રહ્યા છે અમે. હા બોલ ભાઈ. હા 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 અત્યારે આ લોકો પોપકોર્ન ખાઈ રહ્યા છે. Oh.
કામ કર્યું, તાળી તો પાડી યાર, તાળી પાડો યાર, સરસ કામ કર્યું, મસ્ત કર્યું ભાઈ. તમને કેવું લાગ્યું? ચલો ભાઈ, મેળો જોઈ લીધો બરાબર. આજે સામે મુક્તિધામ, પાછળનો ગેટ છે મુક્તિધામ નો. 24 કલાક સત્સંગ ચાલુ ચાલુ હોય છે, ત્યાં ત્યાં દૂર દૂરથી લોકો આવતા હોય છે. એક ગાડી આવી રહી છે અને અહીંયા આગળ ભોજનાલય છે, સોરી સામેની સાઈડ ભોજનાલય છે. એટલે અમુક લોકો લાડુનું જમણવાર રાખતા હોય છે, તો અહીંયા આગળ લાડુની બી સગવડ હોય છે, તો લોકો અહીંયા જમાડી દેતા હોય છે. હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ પૂજા ભાભીના ઘરે, થોડા ચા પાણી કરીશું અને પછી મેહોણા માટે નીકળીશું. સિદ્ધપુરમાં સૌથી વધારે મહત્વ જે ખરું ને મેળામાં, આ શેરડીનું છે. કોઈ બી વ્યક્તિ અહીંયા મેળામાં આવે ને તો એના ઘર માટે શેરડી ખાસ લઈ જતો હોય છે બરાબર. આ દરેક જગ્યા તમને બધા શેરડી જોવા મળી જતી હોય છે, પરંતુ અમારા ઘરમાં શેરડી ખાનારું કોઈ મજબૂત કોઈના નથી. હા બોલ ભાઈ. લડો ભાઈ, મેળામાં થોડી ઘણી ખરીદી કર તો જ આ લોકોનો મેળો પૂરો થાય. હા લઈ લડો. વાસીપુરની ગલીઓ છે, એકદમ એકદમ ગલી પણ નાની અને મકાન એવા મસ્ત નાના 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 છે. આપણા ઘરમાં કોઈનું બતાવી ના શકીએ. જુઓ અને આવે તો શું, બધા લોકો ભેગા થઈને બધી ગવર્મેન્ટની જે તો એવા મંદિર પણ છે. પેલું હા રોડ પર આરસીસીનો કરી નાખતા હોય છે શેરીનો. અને આ માઢ કહેવાય, સારું જ ને. જો આ માઢ સન ચા બનાવી દી, હા મસ્ત ચા બનાવી દી, મોજ આવી ગઈ. લે મમ્મી તો હવે આને હવે ખીચડી ખાવી છે. અને ખીચડી ખવડાવી દેજો, અને ખવડાવી દેજો, થઈ પીને મોકલો આના ઘરે. ચલો ભાઈ, 9:30 વાગ્યા છે અને અત્યારે ભાઈ સ્ટ્રોબેરી ઉડી રહી છે. શું બનાવ્યું? હા હા ચલો, એ મારા માટે સ્પેશિયલ ઓળો બનાવ્યો છે. લસણની ચટણી ને બનાવી ગયો. ચલો ભાઈ, રીંગણનો ઓળો અને આ લોકોએ બનાવ્યા છે એમના માટે સ્પેશિયલ ભૂંગળા બટાકા. બરાબર, ભૂંગળા બટાકા મારે નથી ખાવો, આ લોકો ખાશે અહીં તો એ ભૂંગળા બટાકા ખાઈ રહ્યો. ભાઈ અત્યારે અમે પહેલી વાર મરાઠી ડાન્સ જોયો. ભલે આવતો તો, અરે કોઈ નહીં આવે, કોઈ નહીં આવે, બધા ડાન્સ જોવા બધા થઈ ગયા છે, મજા આવી ગઈ. અમારી સોસાયટીમાં એક કાલે મેરેજ છે, છોકરી વાળા અહીંયા આગળ આવેલા છે. છોકરી છે મહારાષ્ટ્રીયન છે બરાબર. તે લોકોનો અત્યારે બધો પ્રોગ્રામો ચાલુ હતા, બધું લાવ્યું માગત, આપણે જોવા જઈએ બરાબર. જેમ મજા આવી, હા અમે તો રૂચા હજુ આગળ હેડો થોડી કોઈ મજા લઈ ગયા. ખાસા 10-15 મિનિટનો ડાન્સ જોયો, મજા આવી ગઈ. જેમ આપણા ગરબા છે એવું તે લોકો રાજા મરાઠી લોકોનું જે સોંગ પર જે ડાન્સ કરતા હતા, મજા આવી જોવા. બેહાડી ને બરાબર છગડામાં, તો છગડામાં નાખતી હતી. ચલો ભાઈ, આજે ખરેખર મેળામાં બહુ મજા આવી. સૌથી વધારે મજા જે અમને અમને લીધી છે એ નાનું છે. અને સૌરાષ્ટ્ર બાજુ જે બધા મેળા થતા બહુ મોટા મોટા હોય છે, એમાં તો છોકરીઓ પણ બાઇક ચલાવતી હોય છે. બહુ સરસ, બહુ જ ડેરિંગ વાળો હતો. ડેરિંગ ના કહેવાય, એ લોકો રોજની પ્રેક્ટિસ છે. એ લોકો બીક લાગે આપણને, રોજી રોટી છે, જો ડરશે તો પછી લોકો પૈસા થોડા નાખવાના છે. મજા આવી ને. અને આજે તમને આખો વિડીયો બતાવ્યો જોવા તને.
પચાસ રૂપિયા ભલા અમે ખર્ચે તમે વસૂલ કરો, મજા આવે છે જોવાની. ભાજી બાવ કેટલું ઓછું બનાવ્યું છે. ઓકે તો કોમેન્ટ સેન વાપરો, વિડિયો સરસ આવી, મસ્ત સરસ બનાવ્યો છે. અમારે લોકોનું ખાવાનું બહુ ઓછું હોય છે, માપનું હોય છે. ખોટી પણ જાય ને બરાબર, તો આમાં જો બીજી ત્રીજી આઈટમ પડેલી જ હોય, જેમાં કહીએ ને સર્વાઈવ આવી જાય બરાબર, ખોટો ને કોઈ વાત જ નથી. અમુક બધું ખોટે એવું કઈ જરૂરી નથી. તમને એવું લાગતું હશે કે શાક આટલું ઓછું બનાવ્યું આટલા જણા માટે? હા મેમ, ના સવારમાં બતાવ્યું તમને, જો શાક વધેલું હતું, રૂચિયા ગરમ કરતી હતી, તે એક વાટકી ભરીને અમારું શાક પડી જ હોય, અમારે શાક પડે નાખવામાં જ જાય. ખમણ વેચવા આવે છે તો ખમણ હોય, એના પપ્પાને વધારે ખમણ ભાવે, એટલે પછી આ બધી વસ્તુનો કાપ થઈ જાય. પારુલબેન લખી રહ્યા છે, અંબાજીમાં પણ ભૂકંપ આવ્યો. હા, આજે ઘણી બધી જગ્યાએ નોર્થ ગુજરાતમાં ભૂકંપ આવ્યો, મતલબ કાલે રાત્રે, બરાબર, અમને કોઈ ખ્યાલ નતો બરાબર. આ તો ટેલર હતો, હજી પિક્ચર બી બાકી છે. એનો ટેસ્ટ ખૂબ જ મસ્ત હતો કાલે બનાવ્યું હતું. જેને ઈચ્છા હોય નાખી શકે બરાબર, જેવું ખાતા હોય તે. ભાવે શું કરે છે, હમણાં વિડીયો બનાવે છે કે નહીં, એમને તમારી સાથે કાપડમાં જોઈન થઈ જવાનું જોઈએ. ના ના, સૌના ધંધા સૌના ધંધા અલગ અલગ, ચાલો મજા છે. સૌના ધંધા સૌના મુબારક. હાવ હોને રીતે કમાઈ લે છે, આપણે કોઈ ટેન્શન કરવાની જરૂર નથી. અને હાવ હોને ફરજ ખબર પડે છે કે મારે શું કરવું એ. અને એકબીજા અમે સપોર્ટ કરતા રહીએ છીએ, એટલે કોઈ તકલીફ નથી આવતી બરાબર. અને મારો ધંધા હું એકલો બરાબર, તો આપણે ભાગીદારની કોઈ જરૂરત નથી. હિસાબ કોઈ ચિતરવાનું નહીં, શાંતિથી કમાવાનું, જ્યારે જવું હોય જ્યારે જઈ શકો છો. આપણા કોઈ ચિતરવાનું નહીં, મારા ઘરવાળા કદી કોઈ હિસાબ માંગતા નથી કે ભાઈ શું કમાઈ શું નથી કરતું બરાબર. અને આવતીકાલે જવાનું છે અમારા બધાને ચોટીલા. હા કાલે કાલે કાલે, હા રવિવારે અમે ચોટીલા જવાના છીએ. હેતની ઈચ્છા છે, હેતની ઈચ્છાને પૂરી કરવાની છે. અને ધનવીને બહુ ઠંડી લાગી રહી છે, એટલે ધનવી આ માથે ટોપી પહેરવાની છે. જુઓ નાની નાની બેબી, મમ્મીને જ આવડે આ ટોપી, આ ટોપી પહેરાવજે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરજો. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે રાધે. કે લાગા મો બતાવ દે, ધનો આમાં આમાં જો ગરબા ગાવા જશે, રહી જતી રહી.